हेलो स्टूडेंट्स, इन सेमेस्टर 5 पेपर नंबर 505 केमिकल प्रोसेस इंडस्ट्रीज इन यूनिट 4 शुगर एंड स्टार्च इंडस्ट्रीज वी विल डिस्कस अबाउट द फर्स्ट टॉपिक ऑफ मैन्युफैक्चरिंग ऑफ शुगर फ्रॉम केन. It is most important question in this unit. First is manufacturing of sugar and second one is manufacturing of starch, right? So we will discuss today manufacturing of sugar from cane. This is the flow sheet diagram of manufacturing of sugar from cane, right? First of all, sugar cane is a member of grass family and it contain into 50% sucrose by weight. Harvest, first of all, what can do? Sugar cane is harvested by sickle or mechanical cutter following burning by the removal the leaving leaves. The production of a raw cane sugar at the factory is illustrated in this diagram. So what can we do? First, cane is crushed in crusher, so maximum juice is extracted from this crusher and multiple or 3 to 4 juice mill the source is passed through this roller mill. In this roller, heavy pressure is generated in the cane, so maximum sugar, maximum juice is extracted in juice mill. So during this process, some water and lime is added to macerate the cane. એમ આપણે કહી શકીએ કે જ્યારે શેરડી જે છે એ ક્રશરમાંથી પસાર થાય ત્યારે એની અંદર પાણી અને એક્સેસ જ્યુસ છે એડ કરવામાં આવે, એટલા માટે કે જે છે એની ઓછું પડે અને જ્યુસ જે છે એ વધારે વધારે મેક્સિમમ એક્સ્ટ્રેક્ટ થઈ શકે. લાઈમ જે છે એ ફોસ્ફરસ કેલ્શિયમ ફોસ્ફેટ લાઈક ઇમ્પ્યુરિટીને ડેવલપ કરવા માટે અથવા એ ફ્લોટિંગ ઇમ્પ્યુરિટી જે છે જ્યુસ કેન જ્યુસની અંદર એ બહાર કાઢવા માટે એડ કરવામાં આવે. આફ્ટર juice is extracted from cane, the clarifier juice, the juice is clean in cane filter. So juice mill extracted juice is sent into secondary settler. Settler ની અંદર તમારું juice જે છે એ settle થશે, એટલે floating impurity જે છે જે આપણે calcium લાઈમ જે છે એ આપણે એડ કરેલું છે, લાઈમ એડ કરવાથી એની અંદર જે ફોસ્ફરેટ રિલેટેડ ઇમ્પ્યુરિટી છે કેલ્શિયમ ફોસ્ફેટ PO4 માઇનસ જે ઇમ્પ્યુરિટી છે એ ફ્લોટ થશે અને સેટલરની અંદર ઇમ્પ્યુરિટી જે છે એ ફ્લોટ થશે અને રેસિડ્યુઅલ પાર્ટ જે હશે એની અંદર એ બધા નીચે સેટલ થઈ જશે. જો ઉપરથી જે ડિકાન કરવામાં આવશે જ્યુસને એ જ્યુસને ફિલ્ટર કરવામાં આવશે, જે એક્સેસ ઇમ્પ્યુરિટી હશે તેમાંથી પાસ થઈ જશે, પછી બે ફિલ્ટરમાંથી જ્યુસને પસાર કરવામાં આવશે. જે તમારું ક્લાઉડી મિક્સર હશે, ક્લાઉડી જ્યુસ હશે તે રી ફિલ્ટર થશે અને ક્લેરિફાયર જ્યુસ જે છે એ ફ્લેશ ટેન્કની અંદર એડ કરવામાં આવશે. ફ્લેશ ટેન્કની અંદર મટીરિયલને વોર્મ અપ કરવામાં આવશે, બરાબર. એક્સેસ તમારું જે વોટર જે છે એ ઇવેપોરેટ કરવામાં આવશે, બરાબર. અને અહીંયાથી જે ક્લિયર જ્યુસ છે એ આની અંદર પસાર કરવામાં આવશે. આ ફોર મલ્ટીપલ જે તમારી જ્યુસ મિલ જે છે એની અંદર જ્યારે મેક્સિમમ જ્યુસ એક્સ્ટ્રેક્ટ થઈ જશે, આફ્ટર એક્સ્ટ્રેક્શન ઓફ જ્યુસ ધ રેસિડ્યુઅલ પાર્ટ ઇઝ નોન એઝ બગાસે, બરાબર. જેને આપણે છોતા કહીએ છીએ, કે છોતા જે છે બગાસે એનો ઉપયોગ જે છે અહીં આપણે બગાસે જે છે એને બહાર કાઢી લેવામાં આવે અને બગાસે જે છે એનો ઉપયોગ ફ્યુલ પર્પસ
टू जनरेट स्टीम बॉइलर बॉइलर नी अंदर पण एनो उपयोग थई सके छे अथवा इन्सुलेटिंग मटीरियल नी अंदर फेन नी अंदर जे इन्सुलेशन आपणे करीए छीए एनी अंदर एनो उपयोग जे छे ई करवामां आवे छे હવે જ્યુસ તમારું જે છે એ ફ્લેશ ટેન્કની અંદર વોર્મઅપ કરવામાં આવે જ્યાં હાઈ પ્રેશર સ્ટીમ જે છે એ જનરેટ કરવામાં આવે છે જે હાઈ પ્રેશર સ્ટીમ જે છે એ આપણે બોઇલરમાંથી જનરેટ કરતા હોઈએ છીએ સેચ્યુરેટેડ સ્ટીમ બરાબર હવે જે વોર્મઅપ તમારું મટીરિયલ જે છે એ પ્રાઇમરી સેટલરની અંદર આવશે ત્યાંથી સ્ટોરેજ ટેન્કની અંદર જશે સ્ટોરેજ ટેન્કની અંદરથી તમારું મટીરિયલ જે છે એ મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટરની અંદરથી પાસ કરવામાં આવે છે In multiple effect evaporator, what happen? The work function of this multiple effect evaporator to remove excess water in the juice. એટલે કે તમારું જે જ્યુસ જે છે એને કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટરની અંદરથી તમારું જ્યુસ જ્યારે પાસ થશે એટલે એક્સેસ વોટર જે છે એ કન્ડેન્સ થઈને કન્ડેન્સરની અંદર પાછું આવશે બરાબર કન્ડેન્સરની અંદર પાછો આવશે એટલે તમારું જે કોન્સન્ટ્રેટેડ મટીરિયલ જે છે જ્યુસ એ વેક્યુમ પણ ક્રિસ્ટલાઇઝેશનની અંદર પસાર થશે વેક્યુમ પણ ક્રિસ્ટલાઇઝેશનની અંદર મટીરિયલને ક્રિસ્ટલાઇન કરવામાં આવશે તમારું જે સેચ્યુરેટેડ મટીરિયલ છે બરાબર એને ઇવેપોરેટ કરવામાં આવશે ઇવેપોરેટથી વેક્યુમ પણની અંદર એક્સેસ જે વોટર હશે એ પણ એની અંદર દૂર થઈ જશે અને તમારા ક્રિસ્ટલ જે છે બહાર આવશે ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ તો આપણે ભણેલા જ છીએ કે ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસની અંદર શું થાય છે કે તમે કોઈ પણ મટીરિયલ છે એને પહેલા તમે હાયર ટેમ્પરેચરે ગરમ કરો છો બરોબર એક સમય એવો આવશે કે મટીરિયલ જે છે એકદમ ગરમ થઈ જશે અને પછી એને સ્લોલી કુલિંગ કરશો ઇન વેક્યુમ પણ ક્રિસ્ટલાઇઝેશન હીટિંગ ટુ કુલિંગ ઇઝ પીરિયડ ઇઝ વેરી સ્લો બરાબર તમારું જે પીરિયડ જે છે એ ધીરે ધીરે ડાઉન થશે વેક્યુમ અંડર પ્રેશર બરાબર એની અંદર અંડર રિડ્યુસ પ્રેશર એટલે તમારું જે વોટર જે છે ઇવેપોરેટ થઈ જશે અને તમારા ક્રિસ્ટલ જે છે એ ધીરે ધીરે એની અંદરથી બહાર આવશે ક્રિસ્ટલ જે છે એની સાઇઝ જે છે એ આની પર આધાર રાખશે વેક્યુમ પણ ક્રિસ્ટલાઇઝેશનની અંદર વેક્યુમ પણ ક્રિસ્ટલાઇઝરની અંદર તમારા ક્રિસ્ટલ જે છે કઈ સાઇઝના દાણા બનાવવા છે તો કઈ સાઇઝનું બનાવવું છે એના ક્રિસ્ટલાઇઝેશન ઉપર અને એના ટાઈમ ડ્યુરેશન ઉપર ઇટ્સ ડિપેન્ડ બાદમાં એને કુલિંગ કોઇલની અંદર ફીડ કરવામાં આવશે મટીરિયલને અને એની અંદર મટીરિયલ જે છે એકદમ કુલ થશે એટલે મેક્સિમમ ક્રિસ્ટલ ગ્રોથ જે છે એ બહાર આવશે એની અંદરથી બરોબર મેક્સિમમ ક્રિસ્ટલ ગ્રોથ બહાર આવશે પછી એને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવશે સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવશે એટલે અહીંયાથી ક્રિસ્ટલ જે છે તમારા સુગર ક્રિસ્ટલ સેન્ટ્રીફ્યુઝની અંદર આવશે અને અહીંયાથી ml જે છે એ બહાર નીકળશે ml જે છે ઇટ ઇઝ રીયુઝ ઇન ધીસ પ્રોસેસ આ પ્રોસેસની અંદર એને રીયુઝ કરવામાં આવશે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી તમારું ml જે છે એ બહાર આવશે એને ફર્ધર યુઝ ઇન જ્યુસ મિલ બરાબર અને તમારા ક્રિસ્ટલ જે છે એને બાય હેન્ડ બહાર કાઢી હોટ એર ડ્રાયરની અંદર એને ડ્રાય કરવામાં આવશે હોટ એર ડ્રાયરની અંદર શું થશે કે તમારા ક્રિસ્ટલ જે છે એ એકદમ ડ્રાય થશે એની મોઇશ્ચર જે છે એકદમ નીકળી જશે અને ડ્રાય ક્રિસ્ટલ જે છે એને પેક કરવામાં આવશે બરાબર તો આ જે છે એ તમારું ઓવરઓલ ફ્લોશીટ ડાયાગ્રામ થયો સુગર કેન સુગરનો મેન્યુફેક્ચરિંગ ઓફ સુગર ફ્રોમ કેન બરાબર તો આની અંદર આપણી જે પહેલાની મેથડ છે તે પ્રમાણે આપણે કામ કરશું કે પહેલા આપણે લખશું આની અંદર રો મટીરિયલ તો રો મટીરિયલની અંદર શું આવશે રો મટીરિયલની અંદર કેન વોટર લાઇમ બરાબર સ્ટીમ આ બધી જે છે ઇલેક્ટ્રિસિટી તમારા રો મટીરિયલની અંદર આવશે એની અંદર પછી તમારે આવશે એની અંદર તમારે આવશે બધા ઇક્વિપમેન્ટ બરાબર એટલે કે યુનિટ ઓપરેશન તો કે તમે પ્રોસેસની અંદર યુનિટ ઓપરેશન કયા વાપર્યા છે તો પ્રોસેસની અંદર તમારા યુનિટ ઓપરેશન કયા કયા છે તો કે ફ્લેશ ટેન્ક છે જ્યુસ મિલ છે મિક્સર છે કેન ફિલ્ટર છે સેન્ટ્રીફ્યુઝ કુલિંગ કોઇલ વેક્યુમ પંપ ક્રિસ્ટલાઇઝેશન મલ્ટીપલ ઇફેક્ટ ઇવેપોરેટર કન્ડેન્સર હોટ એર ડ્રાયર આ બધા જે છે તમારા યુનિટ ઓપરેશન થશે
પછી તમે ફ્લોશીટ ડાયાગ્રામ જે છે યા ડ્રો કરશો પરીક્ષાની અંદર, અને પછીનું ડિસ્ક્રિપ્શન જે છે આપણે આની અંદર લેશું, હોટ એર ડ્રાયર પછી પેકિંગ, બરોબર? થોડોક નેચર એનો હાઇગ્રોસ્કોપિક હોઈ શકે તો એને એકદમ નાઇટ્રોજન અંડર નાઇટ્રોજન પેકિંગ પણ કરવામાં આવે છે, કારણ કે વાતાવરણની અંદર જો ભેજ હશે તો શું થશે, એને એબ્સોર્બ કરશે, બરોબર? એટલે એની અંદર હોટ એર ડ્રાયરની અંદર પાસ કરીને એકદમ એર ટાઇટ પેક કરી દેવામાં આવે પ્રોડક્ટને. તો ઓવરઓલ ડાયાગ્રામ જે છે એ આપણો મેન્યુફેક્ચરિંગ ઓફ સુગરનો થયો, બરોબર? આની વિશે આગળની જે ડિસ્કશન જે છે ઇન ડિટેલ એ પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. તો આજે છે એ વિદ્યાર્થી મિત્રો તમે ડ્રો કરી લેજો આખો ડાયાગ્રામ. થેન્ક યુ.